ન બનાવે આજે આપણો સ્વતંત્રતા દિવસ છે પણ આપણે ફિઝિકલ સ્વતંત્ર થયા પણ માનસિક સ્વતંત્ર હજી પણ આપણે નથી થયા અને મારે ઋષિ મુનિઓનો સંદેશ તમારા સુધી પહોંચાડવાનો છે તમને અહીંયા રંગવા માટે મોકલ્યા હતા અને તમે રંગાઈ ગયા આપણા બાળકો આપણી સામે જ આપણને પ્રશ્ન પૂછતા થઈ ગયા અને આપણી જોડે કોઈ જવાબ નથી અમારા આશ્રમનું એક જ સૂત્ર છે મેરા મેરા રાષ્ટ્ર રાષ્ટ્ર જો તો નહીં મંદિર વધે નહીં મસ્જિદ વધે નહીં ગુરુદ્વારા વધે નહીં ચર્ચ વધે તો શું થઈ રહ્યું છે હિન્દુસ્તાનમાં અને આજનો મેં વિષય એવો લીધો છે કે હિન્દુસ્તાનની દૂર તમે છો છતાં પણ તમારે ભારત માટે કંઈ કરવું હોય તો તમે શું કરી શકો છો મને એક બહુ સરસ યુવાને પ્રશ્ન પૂછ્યો હતો કે ભારત કેવું ઇન્ડિયા કેવું કે હિન્દુસ્તાન કેવું તમે શું કહેશો આપણા દેશના ત્રણ નામ છે પણ ભારત વર્ષ ઉપર શબ્દ છે સ્થાન તો ઘણા બધાને લાગ્યા છે પાકિસ્તાન અફઘાનિસ્તાન કઝાકિસ્તાન એમ હિન્દુસ્તાન એ તો વિદેશોએ આપણને શબ્દ આપેલો છે પણ આપણો મૂળ શબ્દ છે ભારત વર્ષ એટલે સ્વતંત્રતાના દિવસે તમે એક શબ્દ જાણ્યો કે આપણને ભારત વર્ષથી ઓળખવામાં આવે છે આપણે ત્યાં અનેક સંતો થઈ ગયા અનેક સંતો વારંવાર વિચારો રજૂ કરતા રહ્યા અને અમે હંમેશા પ્રવચન નહીં પણ ચર્ચા રાખીએ છીએ કારણ કે આમાંથી ઘણા લોકોએ મંથન થતાં જોયું હશે વલણો ફરતા જોયું હશે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તમે પ્રશ્ન પૂછો હું પ્રશ્ન પૂછું હું જવાબ આપું તમે જવાબ આપો તો એને ચર્ચા કહેવાય એને પ્રવચન ન કહેવાય હમણાં સ્વામીજી સરસ કથા કરી રહ્યા છે પણ જ્યારે કથાને ન સમજો ને ત્યારે એને ઊંધી વાંચવામાં આવે છે કે કથાનો પણ મને થાક લાગે છે જ્યારે એને ન સમજો ત્યારે હું એક પ્રશ્ન પૂછું આપને કે સૌથી વધારે હીરા કોબાલ્ટ મેગ્નેશિયમ આફ્રિકામાંથી નીકળે છે પણ આફ્રિકાનોની હાલત કેવી છે કે ગરીબ કારણ કે એમની જોડે ગુરુદેવ નથી આજે સરસ રમેશભાઈ આપને યોગા શીખવાડતા હતા તમારું જ શરીર હતું તમારા જ હાથ હતા અને તમને ક્રિયા કરતાં શીખવાડતા હતા અને માણસને શીખવું પડે એને ગુરુ ધારણ કરવા પડે એક કોડિયું હોય એમાં દીપક હોય ઘી હોય પણ માચીસ જો ન મળે તો એને કોઈ દિવસ પ્રાગટ્યનો અવસર પ્રાપ્ત ન થાય એમ પતંજલિ મહારાજે આપણને યોગ શીખવાડ્યા પણ એ યોગનું મૂળ ડેસ્ટિનેશન હતું આધ્યાત્મિકતા એટલે પરમાત્માની ભક્તિ કરવા માટે તમને કમરના દુખે માથુંના દુખે સ્પાઇનલ કોડ સીધી રહે આપણા સાત ચક્રો સ્પાઇનલ કોડના સીધા રહે અને તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો પણ આપણે આ શબ્દને કરી નાખ્યું યોગા પણ મૂળ શબ્દ છે યોગ ધ કોમ્બિનેશન ઓફ ધ ટુ થિંગ્સ એટલે લગ્નને યોગ કીધો છે અને અહીંયા જેટલા પણ બહેનો બેઠા એમનું ગોત્ર બદલાવ્યું હશે જ્યારે ચાર ફેરા થાય ત્યારે ગોત્ર બદલાય એટલે એનો શબ્દ આપ્યો યોગ આપણી મુલાકાતનો યોગ થયો ચંદ્ર અને ગુરુ ભેગા થાય તો સ્વરૂપદાસી મહારાજ એને ગજ કેસરી યોગ કહેવાય એમ યોગનું મૂળ કામ છે પરમાત્માની સાથે મુલાકાત કરાવવાનું અને એ પરમાત્માની સાથે મુલાકાત ક્યારે થાય જો સક્ષમ સમર્થ ગુરુ હોય તો એક તમને યોગ કરતા એટલે કે બેસતા શીખવાડે પેઇન વગર અને એક તમને આધ્યાત્મિકતા બાજુ લઈ જાય અને ભારતને એટલા માટે આપણા ભાગ્ય એટલા સારા છે કે આપણને વારંવાર ગુરુ મળ્યા છે જો કૃષ્ણને પણ આપણે સાંદિપની ઋષિના આશ્રમમાં ન મોકલ્યા હોત તો આપણને ક્યારેય યોગેશ્વર ન મળત આપણે મોકલ્યા હતા તો માધવને એટલે ભારતની જે પરંપરા છે એ ગુરુ શિષ્ય પરંપરા છે આજે પણ તમે બ્રિટનમાં રહો છો અને એ ડિક્શનરી તમે લો તો ગુરુનો ઇંગ્લિશ શબ્દ મને બતાવો ગુરુનો ઇંગ્લિશ શબ્દ જ નથી માતાનો ઇંગ્લિશ શબ્દ છે મધર પિતાનો છે ફાધર મિત્રનો છે ફ્રેન્ડ પણ ગુરુનો ઇંગ્લિશ શબ્દ નથી કેમ કારણ કે ગુરુ એ આપણી મૂળભૂત તત્વ સાથે જોડાયેલું છે જેને ગુરુને ગુરુ જ કહેવું પડે અને એટલા માટે મિસાઇલ ગમે તેટલું મોટું હોય પણ એની અંદર માઇક્રો પ્રોસેસર ન હોય તો મિસાઇલને ખબર જ ન પડે કે આપણા દેશમાં ફૂટવાનું છે કે કોઈ દુશ્મન દેશમાં ફૂટવાનું છે એટલે તમને મારે જે વિનંતી કરવાની હતી અમે એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ અને જે પ્રોજેક્ટમાં એક એવું છે કે જેમ કે પીકે કે અને ઓ માય ગોડ જેવા પિક્ચર જોઈને આપણા બાળકો એવું કહેવા માંડ્યા કે શિવલિંગ ઉપર તો દૂધ ચડાવવું એ વેસ્ટ ઓફ મિલ્ક છે એવું કહેવા માંડે આપણને એટલે આપણે અમારે ગરીબોને આપવું જોઈએ તમારા ઘરમાં પણ આવું થતું હશે તમારા બાળકો તમને પ્રશ્ન પૂછે કે દીપક કેમ પ્રજ્વલિત કરવો જોઈએ આપણે ત્યાં બાળકનો જન્મ થાય તો બાબરી કેમ ઉતરાવી જોઈએ આપણા કોઈ દાદા એક્સપાયર થઈ જાય તો બારમું કેમ કરવું જોઈએ હવે હિન્દુસ્તાનની એક તકલીફ થઈ ગઈ છે સ્વામીજી કે અમારા ત્યાં છે ને બુદ્ધિશાળી ભણેલા બુદ્ધિશાળી વધી ગયા અને જે પરંપરા બદલી રહ્યા છે અને એની સામે અમારે યુદ્ધ કરવાનું થાય છે કારણ કે લોકો તર્ક સાથે જીવે છે અને અફસોસની વાત એવું થયું કે આપણા ધર્મગુરુ માત્ર શાસ્ત્ર જ વાંચ્યું હતું એટલે તર્ક ન કરી શક્યા એટલે હિન્દુસ્તાનની અંદર નાસ્તિકો વધી ગયા એટલે એક આશ્રમ અમે એવો ચલાવીએ છીએ જેનું મારું સૂત્ર છે રેખાઓ છે બંજાતા એ સ્વસ્તિક નાસ્તિકોમાંય છુપા હોતા હોય આસ્તિક જેટલો મોટો નાસ્તિક એટલો મોટો આસ્તિક જેટલો મોટો વાલીઓ એટલો મોટો વાલ્મિકી જેટલો મોટો જેસલ એટલો મોટો જાડેજા તો જીવનની અંદર તમારા બાળકોના પ્રશ્નોને બંધ ન કરાવતા અમે સ્વામીજીને અમાર તો સક્ષમ ગુરુ છે આવી સરસ જગ્યા છે આનો લાભ તમારા બાળકોને લેતા શીખવાડજો અને પ્રશ્ન પૂછજો કે આવું કેમ આવું કેમ જનોએ કેમ પહેરવી જોઈએ શૌચાલય જાય તો જનોય શીખા ઉપર કાન ઉપર કેમ ચડાવી જોઈએ આપણે આમ કેમ કરવું જોઈએ તો બધું જ વૈજ્ઞાનિક ઢબેથી અમે શીખવાડીએ છીએ આજે શ્રાવણ મહિનો છે તો માત્ર પાંચ એક મિનિટ તમને વાત કરું શંકર ભગવાનની કે કેમ આપણે શંકર ભગવાન ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ આના પછી તમારું કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને તમારે બાળકોને પણ જવાબ આપી શકશો અને હું તમારી જોડેથી જ જવાબ કઢાવીશ આપણા જે મહાદેવ છે શંકર ભગવાન આપણને બાર જ્યોતિર્લિંગ મળ્યા છે ભારતને અને બારે બાર જ્યોતિર્લિંગની શોધ કરી છે ગૌમાતાએ એટલે ગાય જ્યારે ચરવા જાય ત્યારે શિવલિંગ ઉપર અભિષેક થાય અને ગોવાળ શોધે કે આ ગાય દૂધ નથી આપતી તો ક્યાં જાય છે આ દૂધ તો એ જગ્યાએ ખોદી ત્યાંથી શિવલિંગ મળ્યા આપણા બારે બાર જ્યોતિર્લિંગની એક જ વ્યાખ્યા છે હવે હિન્દુસ્તાન સિવાય બહારની જગ્યાએ જાવા સુમિત્રા ઇન્ડોનેશિયા જાપાન સક્રિય જ્વાળામુખી આવેલા છે એ સક્રિય જ્વાળામુખી ગમે ત્યારે બ્લાસ્ટ થાય છે વિધાઉટ ઇન્ટિમેશન કોઈપણ જાતની જાણ વગર બ્લાસ્ટ થાય છે તો પર્યાવરણવાદીઓને સંપર્ક કરવામાં આવ્યા સેમિનાર કરવામાં આવ્યા કે આનું શું કરીએ તો આ બ્લાસ્ટ બંધ થાય કારણ કે આનાથી ઘણી બધી જાનહાની થાય છે ઘણી બધી જગ્યા ખરાબ થાય છે જંગલોની અંદર જ્વાળામુખી ફાટવાથી આગ લાગે છે ત્યારે પર્યાવરણવાદીઓ બતાવે છે કે જો ગાયનું દૂધ અર્પણ કરવામાં આવે તો આ અગ્નિ શાંત થાય જેમ કે એસિડિટી થાય તો ડૉક્ટર આપણને શું કહે છે ઠંડુ દૂધ પીવું આપ પણ કદાચ જાણ કરતા હશો તો આપણો જઠાર અગ્નિ મનુષ્યમાં ત્રણ પ્રકારના અગ્નિ છે જઠાર અગ્નિ કામાગ્નિ અને ક્રોધાગ્નિ જે ગાયના દૂધથી શાંત થાય પણ હિન્દુસ્તાનના નસીબ જુઓ ભાગ્ય જુઓ કે કરોડો વર્ષથી અબજો ટન આપણે શિવલિંગના માધ્યમથી ગાયનું દૂધ જમીનના પેટાળમાં આપ્યું એટલે ભારતને એક પણ સક્રિય જ્વાળામુખી નથી મળ્યો આ જે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ જેમાં આપણે ગાયનું દૂધ લઈએ છીએ ગાયનું છાણ લઈએ છીએ ગૌમૂત્ર લઈએ છીએ અમે ગાયો માટે ત્યાં ગૌશાળા પણ છે આપણી એના માટે ઓર્ગેનિક ઓર્ગેનિક ફૂડ કરીએ છીએ જેમાં ગૌ આધારિત દ્રવ્યથી અમે ખેતી કરીએ છીએ જેનાથી બેક્ટેરિયા પાછા જન્મ થયો એટલે ગાયને કીધું છે ગાવો વિશ્વસ્ય માતા અને શિવલિંગ ઉપર જે પણ અભિષેક થાય છે તો સ્વામીજી આપને ખ્યાલ છે કે હિન્દુસ્તાનમાં ગુપ એ બધું આપણે ભૂગર્ભમાં જવા દઈએ છીએ જ્યાંથી બેક્ટેરિયાની પણ પુષ્ટિ થાય અત્યારે ચાઇનાએ કોરોનામાં એવું કીધું કે બીજા છ પ્રકારના એવા વાયરસ છે જો જે પૃથ્વીના પેટાળમાંથી બહાર આવશે તો કોરોનાથી પણ ખરાબ હાદસો થઈ શકે છે પણ ભારતે એવું કીધું જીવો જીવશે જીવનો એટલે કે આપણે જે દૂધના અભિષેકથી પાતાળની અંદર એના વિષાણુને એના વાયરસ એના બેક્ટેરિયાને તૃપ્ત કરતા હતા એટલે ઉપર આવતા નહોતા જો આપણે ટાઈમસર ટેક્સ ભરી નાખીએ તો ડિપાર્ટમેન્ટ આપણા ઘરે આવે નહીં તો ભારતે એવું કીધું છે કે આકાશમાં કોણ રહે દેવો પૃથ્વી ઉપર મનુષ્ય અને પાતાળમાં અસુરો અસુરોને જો એનો ભાગ આપી દઈએ તો અસુરો પૃથ્વી ઉપર આવે નહીં એટલે શિવલિંગના માધ્યમથી આપણે ઘણું બધું દૂધ પંચામૃત આપણે જમીનને ધરતી માતાને અર્પણ કરી દીધું આમ ન કરી શકીએ એટલે ભારતે દરેક વસ્તુની અંદર વિજ્ઞાન છે પણ એને કોડેડ લેંગ્વેજ છે એને અનકોડેડ કરવાની જરૂર છે જો એ તમે કરો ત્યારે તમારા બાળકોને તમે ઉત્તર આપી શકશો કે આ શું છે હું હંમેશા મારા પ્રવચનમાં એક કહું છું કે કૃષ્ણમ વંદે જગતગુરુ કેમ કારણ કે પહેલી ઓર્ગેનિક ખેતીની શોધ એમણે કરી હતી જ્યારે ગોપીઓ હાંડી લઈને મથુરા જાય છે ત્યારે હાંડી ઉતારી નથી લેતા પણ શું કરે છે ગિલોલથી તોડે છે એટલે જે જે રસ્તે જાય છે ત્યાં ત્યાં દૂધની અને દહીંની ધારા થાય છે એનાથી ઓર્ગેનિક ખેતીની શરૂઆત થાય છે કારણ કે એક જ જગ્યાએ બધું નથી વેરી દેવાનું એમ તમારા બાળકો બહુ ભણી ગયા છે તો એ પ્રશ્ન પૂછે ત્યારે હું એ બાળકોને આશ્રમે બોલાવીને અમે રુદ્રીને એવું બધું રખાવીએ છીએ અને એવું કહીએ છીએ કે આ રુદ્રીમાં એક મંત્ર છે એક જ પંચ ચમે 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 નવ આ શું છે તો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેરનો મંત્ર આ મંત્રમાંથી લીધેલો છે તમારા બાબતે ઘણા બધા લોકોએ ધ સિક્રેટ બુક વાંચી હશે રોન્ડાની કે તમે જેવું વિઝ્યુલાઇઝેશન કરો એવું તમને પ્રાપ્ત થાય તમે જેવું ધારણા કરો એવું તમને મળે પણ તમે માર્કંડે મુનિનો તમે દેવી ભાગવતની અંદર કવચની અંદર ચુમ્માલીસ નંબરનો શ્લોક છે દેવી કવચમાં કે યમયમ ચિંતયથી કામમ તમ પ્રાપ્તોથી નિશ્ચિત પણ આપણને ખબર નથી તો અમે એ ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ કે આપણે કેટલા મોટા વારસદાર છીએ અને ભારત વર્ષના વારસદાર છીએ આપણા ઋષિમુનિઓએ ગુફામાં બેઠીને બેસીને પંચાંગ અખતું શોધી નાખ્યું આપણી દિવાળી ક્યારે હોય અમાસના દિવસે હવે રક્ષાબંધન ક્યારે આવશે પૂનમના દિવસે હોળી પૂનમના દિવસે ગુરુપૂર્ણિમા પૂનમના દિવસે હનુમાન જયંતિ પૂનમના દિવસે શરદ પૂર્ણિમા પૂનમના દિવસે દેવ દિવાળી પૂનમના દિવસે તો તમે વિચાર કરો જ્યારે આપણી પૂનમ કે અમાસ હોય છે ત્યારે અહીંના દરિયામાં પણ હાઈ ટાઈડ કે લો ટાઈડ થાય છે તો એનો દરિયો આના કેલેન્ડર પ્રમાણે નથી ચાલતો પણ હિન્દુસ્તાનના કેલેન્ડર પ્રમાણે ચાલે છે જેમાં બે છઠ કપાય છે બે છઠ હોય છે એક સાતમ કપાય છે કદાચ ચૌદ દિવસનું પખવાડિયું હોય છે કદાચ સોળ દિવસનું પખવાડિયું હોય છે પણ ભારતની એટલી મહાનતા છે કે કલ્પના ચાવલાને લઈને જે દિવસે કોલંબિયા પડ્યું એ અમાસના દિવસે પડ્યું ત્યારથી નાસા હિન્દુ પંચાંગ પ્રમાણે સેટેલાઇટ લોન્ચ કરે છે ભારતની એટલી બધી મહાનતા છે કે હર્સલ નેપ્ચ્યુન પ્લુટો નાસાએ ઓગણીસો પાંસઠમાં શોધ્યા આપણને વર્ષોથી યમવરૂણના પ્રજાપતિ કહીએ છીએ પણ આવું આપણને કોણ સમજાવે કે આપણા ઋષિમુનિઓ સમજાવે કે તમે કેટલા મોટા રાષ્ટ્રના વારસદાર છો આપણી જોડે અમેરિકા તમે જાઓ તો સાડી ત્રણસો થયા છે અમેરિકાને શોધાય તમારા ગામમાં તમે જાઓ ને દેશમાં જાઓ તો એટલા સાડી ત્રણસો વર્ષ જૂનું તમારું બેડું હોય સાંભેલું હોય હાંડો હોય ગાડું હોય એટલા મોટું તો આપણી જોડે સંપત્તિ છે પણ ભારતની અંદર જે બધું છે એ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી છે પણ આપણને ન સમજી શક્યા ત્યારે આપણે એવું સમજીએ છીએ કે આ બધું અંધશ્રદ્ધા છે અમે એવું સમજાવીએ છીએ બાળકોને કે તમને એક લોટો ગાયનું દૂધ આપવું જેના તમારે એટી ફાઇવ પે કરવાના છે અને પાણી ફ્રી છે તમારે શિવલિંગ ઉપર અભિષેક કરો તો પાણી આમ ઢોળી દેશે પણ જ્યારે દૂધ લેશે તો પંચ્યાસી રૂપિયા આપ્યા છે તો ધીરે ધીરે અભિષેક કરશે બસ આને કહેવાય દૂધની ધારા તમારી દ્રષ્ટિ અને શિવલિંગની ટોચ ત્રિલમ ત્રિગુણાકાર અંતરીને ત્રમ ત્રાયું આને યોગ કહેવાય હું યોગનું બહુ સરસ રમેશભાઈ ઉદાહરણ આપું કે તમને હું એક હજાર પાઉન્ડ આપું ને ગણવાનું કહું અને ત્યારે મોબાઈલ આવે ને ત્યારે ઉપાડશો નહીં કારણ કે બધું કોન્સન્ટ્રેશન શેમાં છે પૈસા ગણવામાં એને યોગ કહેવાય તમારું છેલ્લો બોલ બાકી છે ભારતને ત્રણ રન જોઈએ છે અને કોઈ વ્યક્તિ ઉભો રહી જશે આમ એને કહેવાય યોગ બસ આ યોગ પરમાત્મા સાથેનો છે અને અફસોસની વાત એવું છે કે હિન્દુસ્તાનમાં પણ હવે સાયકેટ્રીસ વધી ગયા માનસિક રોગના ડોક્ટર વધી ગયા જે ન થવું જોઈએ કારણ કે આપણે તો બધાને સુખી કરવાના છીએ તો આવું કેમ થયું તો આનું એક જ મુખ્ય બીજું એક કારણ છે અને બધા અફસોસ સાથે મારે કહેવું પડે છે તમે અમારા ઉપર દયા ન ખાતા તમારા પૈસા તમારા રાષ્ટ્ર માટેના પૈસા તમારે હાજરીમાં અને તમારી દ્રષ્ટિની સામે વાપરજો કારણ કે ભારતના ઘણા બધા મંદિરો જો ખોલી નાખવામાં આવે તો ડોલર અને પાઉન્ડ સાત રૂપિયા આવતો રહે એટલી સંપત્તિ અમારા મંદિરોમાં છે પણ એ રાષ્ટ્ર માટે નથી વપરાતી એ કોઈ સમાજ માટે નથી વપરાતી માત્ર ને માત્ર તમે હિન્દુસ્તાનની બહાર હું જ્યારે પણ યાત્રા ઉપર જાઉં છું ત્યારે હું કહું છું તમે મહેરબાની કરીને અમારી આર્થિક દયા ના ખાતા તમારે કંઈ કરવું હોય તો તમારા ગામ માટે કરજો ત્યાં કન્યા કેળવણી કરજો બે પરબ બનાવજો સરસ તળાવ ખોદાવજો પણ તમે હવે અમારા ત્યાં યુદ્ધ થાય ને એવું કંઈ જ ના કરાવતા કારણ કે કેપેસિટી કરતાં પણ વધુ વધી ગયા છે અને એને સંભાળવાવાળા કોઈ નથી જ્યાં આશ્રમની અંદર શાળા હોવી જોઈએ ગૌશાળા હોવી જોઈએ શાળા હોવી જોઈએ પાઠશાળા હોવી જોઈએ ત્યાં કશું જ નથી થતું અને કેટલા બધા કોર્ટની અંદર કેસ ચાલી રહ્યા છે જો તમારે ભારત માટે કંઈ કરવું હોય તો તમારા બાળકોને ગાયનું ઘી ખવડાવો ગાયનું દૂધ પીવડાવો કોઈ હિન્દુસ્તાનથી આવતું હોય તો પાંચ હજાર પણ ગાયનું ઘી તમે મંગાવજો તમારા બાળકો મેઘાવી પ્રતિભાના થશે કારણ કે કૃષ્ણ ભગવાને પણ ગાયો ચરાવી જેનું નામ ગોવિંદ અને ગોપાલ પડ્યું કૃષ્ણ ભગવાનને ગાયો ગમે તમે શંકર ભગવાનના મંદિરમાં જાઓ તો આગળ શું હોય ઉઠ્યો ગુરુ દત્તાત્રયને ગાય ગમે ઉમિયા માતા કડવા પાટીદારના કુળદેવી નંદી ઉપર બિરાજમાન છે અને ભારતમાં એવું કહીએ કે અહીંયા ભેંસ કોને ગમે પાડો કોને ગમે યમરાજ તમારા બાળકને ગાયનું દૂધ પીવડાવજો તો એ રાષ્ટ્ર માટે કંઈક એની થશે અને જ્યારે પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે સક્ષમ ગુરુદેવને પૂછો પણ અંધશ્રદ્ધાના વિષય તરીકે તમારા બાળકોને ન ચલાવતા કારણ કે ઉમરો કેમ પૂજવો જોઈએ આ કેમ કરવું જોઈએ એની પાછળ બધું સાયન્ટિફિક છે અહીંયા બારમું કેવું થાય છે કરું કરીએ છીએ એટલે ઘણા રિવાજો હિન્દુસ્તાનમાં બદલાઈ બદલાવવા માંડ્યા છે પણ હું એક પ્રશ્ન પૂછું કે બારમું કેમ કરવું જોઈએ તમારા બાળકો તમને એવું કહે કે આટલા બધા દિવસો શું કામ વેસ્ટ ઓફ ટાઈમ કરીએ બારમું કરવું જોઈએ તો અમે પૂછીએ હિન્દુસ્તાનમાં એ વાત કરીએ કે ઘડિયાળમાં છેલ્લે કેટલા વાગે બાર કેલેન્ડરમાં પાના કેટલા ધોરણ કેટલા સ્કૂલના જ્યોતિર્લિંગ કેટલા કયો મેળો છે બાર વર્ષે ભરાય કુંભનો મેળો રાશિ કેટલી કુંડલીના ખાના કેટલા અને ગુજરાતમાં તે કહેવત છે બાર ગાંવ અને બદલે તરુવર્ષ શાખા તો બાર સાથે કઈ તો નિસ્પત હશે તો કે હા અમેરિકાના વૈજ્ઞાનિકે પ્રૂવ કર્યું છે કે જ્યારે કોઈ ઝાડને આડું કાપવામાં આવે છે ત્યારે દર બાર વર્ષે એક રીંગ બને છે અને દર બાર મહિને મારા આશ્રમમાં કેરી આવે છે તો આંબાને ખબર પડે છે કે બાર મહિના પૂરા થઈ ગયા એટલે બારમું સાથે કંઈક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કનેક્ટેડ હશે બ્રહ્માંડ સાથે કનેક્ટેડ હશે અને જે કદાચ ગરુડ પુરાણમાં બધી એની માહિતી આપેલી છે આ બધી કથા એટલા માટે થાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણા ધર્મને આપણે સમજી શકીએ અને તમે જ્યાં સુધી પ્રશ્ન નહીં પૂછો ને ત્યાં સુધી ધર્મનો નાશ થઈ જશે તમે પ્રશ્ન પૂછો કે મંદિરમાં કેમ ચંપલ કાઢવા જોઈએ પગના તળિયાની અંદર જે સેન્સર છે એ સેન્સરો જ્યારે તમે અહીંથી ચાલો છો ને ત્યારે એક્ટિવેટ થાય છે નવી ઉર્જા ભરાય છે અને એટલા ત્યાં આપણા ત્યાં પગે લાગવાનો રિવાજ છે સેકન્ડ કરવાનો રિવાજ નથી અને ગુરુદેવ માથા ઉપર આશીર્વાદ અર્પણ કરે જ્યાં સહસ્ત્ર ચક્ર છે અને આજ્ઞા ચક્ર છે તમારા બાળકોને દર રવિવારે ભારતીય દ્વેષ પહેરાવજો કારણ કે ઘણા બધા દેશની અંદર જવાનું થાય તો મુસ્લિમ દેશની અંદર એમણે એમનો ડ્રેસ નથી છોડ્યો એ લોકોને ચાંદલો કરતાં શરમ નથી આવતી એટલે આપણે આપણને ચાંદલો કરતાં શરમ આવે અને બુરખો પહેરતા શરમ નથી આવતી નમાઝ પઢતા શરમ નથી આવતી અને રોજા કરતાં નથી થતું પણ આપણે જ્યારે આપણા ધર્મની કંઈ વાત આવે ત્યારે આપણને એવું થાય કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તમારા બાળકોને જેવા સંસ્કાર આપશો એવું મારું રાષ્ટ્ર મહાન થશે અને વિષય રાષ્ટ્ર છે અંતિમધામ આશ્રમ કરીને છે તમે જ્યારે પણ આવો અને અમારા આશ્રમની અંદર એક જ સ્લોગન છે એક જ નિયમ છે કે અહીંયા કોઈ નિયમ જ નથી પણ તમે તમારા બાળકોને લઈને આવો યજ્ઞ કરતાં શીખવાડો યજ્ઞ સર્વશ્રેષ્ઠ પરંપરા છે કારણ કે યજ્ઞમાં જે આહુતિ છે જે પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ છે અગ્નિ પ્રજ્વલિત છે અને એનાથી વાયુ ઉત્પન્ન થાય જે આકાશમાં જાય જળ તત્વ પ્રદાન કરેલ એ પંચમહાભૂત તત્વનું કોમ્બિનેશન છે જેને યજ્ઞ છે અને ભારતે તો વારિસ લે કે બારીશ તકની વાત કરી છે કે જ્યારે વરસાદ ન હોતો હોય ત્યારે પડજનની યજ્ઞ કરવાનું કીધું છે અને સત્તર હજાર વર્ષ પહેલાં જ્યારે દશરથ રાજાને સંતાન પ્રાપ્તિ નથી થતી ત્યારે મુનિ શૃંગી ઋષિ દ્વારા પુત્ર કામેશની યજ્ઞ કરાવે છે આ ભારત છે અને તમે એના વારસદાર છો બસ મારે તમને આટલું જ કહેવાનું હતું અને એના દ્વારા તમે હિન્દુસ્તાનમાં આવો ત્યારે મામા માસી કાકા કાકીના ઘરે ઝડપથી પૂરું કરીને તમારા બાળકોને યાત્રા કરાવો છો યાત્રા કરાવજો કારણ કે ભારતની અંદર તમે જેટલી યાત્રા કરશો ને એટલું તમને આધ્યાત્મિક સુખ મળશે હવે આધ્યાત્મિક સુખની નાની વ્યાખ્યા કાપી દઉં કે તમે સત્યનારાયણની કથા જે દિવસે કરો એ દિવસે જે શિરો બને બીજે દિવસે ન બને તો હજી વિજ્ઞાનને ખબર નથી પડી કે સત્યાનની કથામાં શું નવું એડ થાય છે તો મસારો સિબોટો નામનો જાપાનીઝ વૈજ્ઞાનિકનું તમે રિસર્ચ જુઓ ત્યારે તમને ખબર પડે કે જે દિવસે આપણી શ્રદ્ધા વધી જાય ત્યારે ભોજન પ્રસાદ થઈ જાય અને ભોજન પ્રસાદ થઈ જાય એમ જીવનને તમે પણ બદલી શકો છો પથ્થર રેતી સિમેન્ટનું તમારું ઘર પણ બન્યું છે પણ આ મંદિરમાં તમે આવો તો નેગેટિવિટી તમારી દૂર થઈ જશે કારણ કે અહીંયા શ્રદ્ધા છે અને એક સાથે ઘણા બધા લોકો યોગ કરતા હોય ત્યારે આખી વાઇબ્રેશન અલગ ઊભું થાય એટલે આપણે ત્યાં કીધું છે સહના બાબતનું સહનભૂતું સહવી સહવીર્યમ કરવા આવે તેજસ્વીના વધી વસ્તુ કે ચલો જોડે જમીએ એકલ પણની વાત નથી અહીંયા બધા ભેગું કરીને જીવીએ અને આપણે ભેગા થઈને જીવીએ અહીંયા દ્રાક્ષની દુનિયા છે આપણા ત્યાં રુદ્રાક્ષની દુનિયા છે આપણા ત્યાં બાળક આ ભારત છે અને તમે એના સંતાનો છો તમારા બાળકોને વટલાઈ જતા બચાવો છો કારણ કે એક ટીપુ લીંબુનું વીસ લીટર દૂધ ફાડી નાખે અને એક ટીપુ દહીંનું દૂધમાંથી માખણ બનાવે ઘી બનાવે અને યજ્ઞ કરાવે અસ્તુ એક મારો દોહો છે કારણ કે હું સ્મશાન ઉપર કામ કરું છું અને આશ્રમનું નામ જ રાખ્યું છે ધ લાસ્ટ ડેસ્ટિનેશન કારણ કે લગભગ પચીસ સત્યાવીસ દેશમાં મેં એઝ અ એન્જિનિયર કામ કર્યું જાપાનથી લિન અમેરિકા સુધી અમારા ગુરુદેવનો એક દિવસ આદેશ થયો અને ત્યારથી આ બધું મેં અપ કરવાનું ચાલુ કર્યું અને હવે રાષ્ટ્ર કી વાર અને રાષ્ટ્ર માટે જે પણ થતું હોય ભારત માટે કરવું અને આપણા દિવસો આવનારા દિવસો જો જાગૃતિ નહીં હોય તો ખરાબ છે એટલે એક સરસ સંતાન લક્ષ્મીનો છે ઐખ ગવાહિની મોહિની ચક્રિણી રાગ વિવર્ધિની જ્ઞાનમયે મહે ગુણગણ વારની લોક હિતે શ્રેણ સપ્તભૂષિત ગાન અનુતે સકલ સુરાશુર દેવ મુનીશ્વર માનવ વંદિત પાદયુતે જય 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 મદ સુદન કામની સંતાન લક્ષ્મી જય પાલયમાં આ બધું આપણા સંતાનો માટે કરી રહ્યા છે અને સંતાનોની એફડી પ્રોપર પાકે તો રાષ્ટ્રને કામ આવશે અસ્તુ મોજ